Question number 10. X Limited forfeited 300 equity share of rupees 10 each. Rupees 8 called up. For non-payment of first call money rupees 2 each. 8 rupiyaj mangai vat. અને 2 રૂપિયા ફર્સ્ટ કોલ ના ન ભર્યા એપ્લિકેશન મની ઓફ 2 એન્ડ અલોટમેન્ટ મની ઓફ 4 પર શેર હેવ બીન રિસીવ્ડ બાય ધ કંપની યુ આર રિક્વાયર્ડ ટુ ગીવ જર્નલ એન્ટ્રી ફોર ધ ફોર ફીચર ચલો આપો મને ગ્રુપમાં ચેટ રૂમમાં અથવા અનમ્યુટ કરીને શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ 2400 એક જ મિનિટ હું આ સાથે લખતો જાઉં શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ એવરીવન 300 કેટલા શેર્સ છે જોવો જોઈ 300 શેર્સ મલ્ટીપ્લાઈડ બધાને યાદ છે ગુડ અરે અરે કરું છું પણ મિનિટ 2 રૂપિયા ને નો 6 રૂપિયા 6 રૂપિયા અરે 2 રૂપિયા નથી ભૈરા 2 રૂપિયા નથી ભૈરા હોય એટલા જપ્ત થાય સર એટલા જપ્ત યસ ગુડ જો જુદી જુદી રીતે ગંભીર રીતે હું પૂછું તમારે એલર્ટ રહેવાનું હું તો ગોટા જ કરાવીશ યસ ઓકે સર 6 રૂપિયા ફોરફીટ કરેલા છે 6 રૂપિયા તો જ આમ તમે એલર્ટ રહ્યો 6 રૂપિયા ફોરફીટ કર્યા શું કામ તો કે 6 ભૈરા હતા એટલે 6 ફોરફીટ કર્યા 1800 અને લાસ્ટ છે શેર ફર્સ્ટ કોલ અથવા ફાઇનલ કોલ જે કયો એક જ છે ફર્સ્ટ કોલ એકાઉન્ટ ઈ થઈ જશે 300 મલ્ટીપ્લાઈડ બાય 2 જોજો હિસાબ પર આ હિસાબ થઈ ગયો આપણો 2400 રૂપિયા તો આ વખતે આપણે ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા એવું જોયું કે કોલ્ડ અપ છે 3 રૂપિયા થી ઓછું છે કોલ્ડ અપ જે કર્યા ને 10 રૂપિયા થી ઓછા કર્યા છે બરાબર છે નાઉ નેક્સ્ટ ગઈકાલે મેં ફોર ફીચર કરાયું હતું આજે પણ ફોર ફીચર જાણે તમારું 12th સ્ટાન્ડર્ડ કરાવતો એવી જ રીતે આપણે જઈએ છે યસ વિજય શું પૂછ્યું છે આ કેવું લખ્યું છે શું વિજય એની ક્વેશ્ચન અને બધાને રિક્વેસ્ટ કે તમે ઓકે નો પ્રોબ્લેમ વિજય એક તારાવલામાંથી બસ એવરીવન કરી નાખો એટલે શું છે મારે પછી ચેન્જ ન કરવું જવાબ દેતી વખતે હવે 11 મો લઈ લે 11 મો ક્વેશ્ચન એટલે એને બોલાય એમ 11th ક્વેશ્ચન એક્સ લિમિટેડ ફોરફીટેડ 600 ઇક્વિટી શેર્સ ઓફ રૂપિસ 10 ઇચ ફુલ્લી કોલ્ડ અપ વિચ વેર ઇસ્યુડ એટ એ પ્રીમિયમ ઓફ 20% 10 રૂપિયા નો શેર અને 20% પ્રીમિયમ એટલે શેર કેટલા નો થઈ જાય 12 રૂપિયા નો હા બરાબર છે એમાઉન્ટ ઓન શેર્સ એમાઉન્ટ પેબલ ઓન શેર એપ્લિકેશન ઉપર 2 રૂપિયા અલોટમેન્ટ ઉપર 5 ઇન્ક્લુડિંગ પ્રીમિયમ એટલે આમ અલોટમેન્ટ ઉપર 3 જ હોય આ 2 રૂપિયા નો પ્રીમિયમ છે અને ફર્સ્ટ કોલ ઉપર 5 જો તમે ટોટલ કરો 12 રૂપિયા થઈ ગયા ઓન્લી એપ્લિકેશન મની વોઝ પેઇડ બાય ધ શેર હોલ્ડર એક વાર દેખાણો પછી આવ્યો જ નહીં કોઈ દિવસ ઓન્લી એપ્લિકેશન મની હી શેર્સ વેર ફોરફીટેડ ચલો આ એન્ટ્રી કોણ કરી દેશે મને ચલો આ સર હું કરી દઉં સર હું કરું
પેલા જે બોલ્યા કેપિટલ અકાઉન્ટ કેપિટલ અકાઉન્ટ ડેબિટ સિક્યુરિટી કેપિટલ અકાઉન્ટ ડેબિટ ધીમે બે ના અવાજ બોલા થશે શેર કેપિટલ એસેટ લાઈન બોલો અકાઉન્ટ ડેબિટ હેલો હવે હું બોલું સિક્યુરિટીસ ની અકાઉન્ટ ડેબિટ પેલા આમાં બોલી જાવ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ કેટલા થી 6000 મલ્ટીપ્લાઈડ બાય 6000 મને આવડે છે બોલું 10 મલ્ટીપ્લાઈડ બાય 12 કરી નાખો 12 મૂડી રકમ હોય જ આવે એવરી શેર કેપિટલ શેલ બી ડેબિટેડ વિથ 10 રૂપીઝ ઓનલી બીકોઝ અર્લિયર ઇટ વોઝ ક્રેડિટેડ વિથ 10 whereas security premium shall be debited separately is separately debit karisu chalo share capital account debit separately multiplied by 10 6000 chalo security premium account debit 1200 securities premium account debit account યસ બધા જાગૃત રહેજો 100 ઇનટુ 2 ઇઝ ઇક્વલ ટુ 1200 એ કઈ કેવું હોય ને સિક્યુરિટી પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ ફોરફીચર વખતે નહીં કરવાનું એવો કઈ નિયમ હોય ને પ્રીમિયમ એ તો છે ને આપણે ઈ ભરી દીધો હોય ને તો નહીં લેવાનું આપણે હપ્તો ન ભર્યો હોય તો લેવું પડે યસ એનીવન એલ્સ આ કોણ જવાબ આપ્યો આ બોલ્યું ઈ કોણ હતું ફોરમ ઓકે ફોરમ બરાબર ઈ સિવાય કોઈ ફોરમ સિવાય દેવ પરમાર દેવ દુધૈયા પરમાર દેવ તું એક જ નથી એક મિનિટ દ્રષ્ટિ ક્યારેક સિક્યોરિટી પ્રીમિયમ ક્યારેક ડેબિટ કરી છી અને ક્યારેક નથી કરતા એટલે આ વાર પ્રમાણે હોય કે સોમવારે ડેબિટ કરવાનું મંગળવારે નહીં કરવાનું કે એવું સિક્યુરિટી છે ને એ આપણે ક્રેડિટ કરવાનું ઓકે પણ તું અત્યારે રીઇશ્યુ નહીં જપ્તી ની જ વાત કરી કે આમાં દાખલા તરીકે પ્રીમિયમ ક્યારે મંગાવ્યું તું બધા જ મિત્રો જો પ્રીમિયમ અલોટમેન્ટ સર આમાં તો સિક્યોરિટી પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ ન કરાય તો ઈ ડેબિટ ન થાય પણ અલોટમેન્ટ ના રૂપીઝ ભર્યા નથી આનો અર્થ શું થયો ખબર છે ભૂતકાળમાં તમે એક આવી એન્ટ્રી આપી શેર અલોટમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ શેર કેપિટલ ટુ સિક્યોરિટીઝ પ્રીમિયમ જ્યારે શેર અલોટમેન્ટ ના રૂપિયા ડ્યુ થયા હોય ને જ્યારે પણ એ રૂપીસ ડ્યુ હોય ત્યારે ફરીથી બધા આવડતું હોય તો પણ યાદ રાખો અને સાંભળો કે શેર કેપિટલ એકાઉન્ટ ત્યારે એવી એન્ટ્રી આપી હોય શેર અલોટમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ શેર કેપિટલ ટુ સિક્યોરિટીઝ પ્રીમિયમ એટલે કે તમે ઓલરેડી સિક્યોરિટી પ્રીમિયમ ડ્યુ એની તમે આશા રાખી છે તમે જમા કરી દીધું છે હવે આ નમૂના એ પૈસા ભર્યા એના ઉપર 600 છે તો આપણે જે સિક્યોરિટી પ્રીમિયમ ક્રેડિટ કર્યું હતું ને એ પાછું ડેબિટ થઈ જાય એટલે 600 મલ્ટીપ્લાઈડ બાય 2 ઈ થઈ જશે સિક્યોરિટી પ્રીમિયમ ડેબિટ થશે 1200 રૂપીસ અને પછી તમે બધાએ ચેટ રૂમમાં મેં જોયું જવાબ આપ્યા છે ટુ ફોરફીટેડ શેર્સ એકાઉન્ટ ફોરફીટેડ શેર્સ ઈ કેટલા થશે 600 મલ્ટીપ્લાય બાય અપલી સિવાય કઈ ભર્યું નથી અપલી સિવાય એટલે 2 રૂપિયા ભર્યા 2 1200 ક્રેડિટ
પછી શું કરવું પડે જો શેર અલોટમેન્ટ અકાઉન્ટ મિત્રો બધા શેર અલોટમેન્ટ 3000 અને એમાં જોજો મલ્ટીપ્લાઇડ બાય 5 બરાબર છે કે ઓલું થઈ જાય છે એમાં શું હોય બ્રેકેટ આગળ જ 0 છે ઈ બ્રેકેટ જ તો 33 અને 1200 જોજો ઈ બધા ક્લિયર કોઈ આમાં હાથ ઊંચા કર્યા હતા એને હું જરા પૂછી લઉં કાઈ ક્વેરીઝ હતી કે બાય મિસ્ટેક થઈ ગયા ચેટ રૂમ જોઈને સર ક્વેરી છે ઓકે સર આમાં કોલસિનેરિયન્સ લખી તો ચાલે ઓકે કોલસિનેરિયર્સ છે ને ઈ બને ત્યાં સુધી કોલ તો લખાય શેર અલોટમેન્ટ અને એના માટે સારું ન લાગે પ્રોપર નથી એટલે બને તો અવોઇડ કરવું અધરવાઇઝ ધેર ઇઝ નથિંગ રોંગ પણ નોટ એડવાઇઝેબલ દ્રષ્ટિને ક્વેશ્ચન હતો સર આજ ક્વેશ્ચન હતો ઓકે ઓકે દ્રષ્ટિ અને સર આમાં બીંગ નથી લખવાની ને બીંગ બધામાં લખવાનું જોઈએ આ તો એકવાર લખ્યું પછી તમને આવડતું હોય એટલે નથી કરતા બાકી બીંગ આવે જો બીંગ શેર્સ પણ ઈ કોમન હોય શેર્સ આર ફોરફીટેડ નાજુક અને નમણું નાનું ફોરફીટેડ બરાબર છે શેર્સ અને સર આપણે બધી જર્નલ્સ લખવાની હોય એપ્લિકેશન એલોટમેન્ટ કોલ્સ ની ફોરફીટેડ ની રીઇશ્યુ ની તેમાં બીંગ લખવાની કે નહીં હા હા લખવાની કાલે જે ક્વેશ્ચન આપ્યા હતા એમાં બીંગ તો હું પછી એનો આગ્રહ એટલા માટે નથી કરતો કે બહુ ઈઝી હોય છે તમે લખી જ શકશો એક્ઝામ માં લખવાનું જ અહીંયા પ્રેક્ટિસ કરતા હોય ત્યારે કદાચ ન લખો તો એટલી હવે તમારી મેચ્યોરિટી છે તો ઈ તમને છૂટછાટ બરાબર છે એક બીજી આજે વાત કરું કે એકાઉન્ટ્સ માં બહુ ટાઈમ નો જો તમે પ્રોપર તો સીએમ આ એટલો બધો આમ જેને કહેવાય ને એટલીસ્ટ ફાઉન્ડેશન ના એકાઉન્ટ્સ માં બહુ પછી તમે સાવ સ્લો હશો તો વાત જુદી છે બાકી પૂરું થઈ જાય છે અને તમને 15 મિનિટ પેપર વેલ્યુ આપે છે એવરીવન ટોટલ 15 મિનિટ ક્વેશ્ચન પેપર વેલ્યુ આપી દે છે એટલે તમે નક્કી પણ કરી શકો છો કે તમારે ક્યાં ક્વેશ્ચન્સ લખવાના અને તમારે ઓર્ડર એટલે તમે વાંચી શકો એટલે પછીના 3 કલાક બરાબર છે તમને મળે પણ તમે કોઈ જગ્યાએ કન્ફ્યુઝ થઈ ગયા હો અને તમારો ટાઈમ બગડે તો પૂરું ન થાય એવું બની શકે પછી મને કહેતા નહીં કે અંકુર સરે કીધું હતું કે ટાઈમ નો તો કાંઈ વાંધો નથી અમારે ઘટ્યો એમ નહીં ઇન જનરલ બધા જે આપણે જેને કહેવાય ને કે બહુ બધા ઓલી ટાઈમ સ્લોટ ઘટે એવું આમાં હોતું નથી યસ તો ફ્રેન્ડ કોઈને કઈ ક્વેશ્ચન હવે આ જ ઓલામાં હું એક જરાક જુદી રીતે તમને બધાને આપું છું આ ક્વેશ્ચન નંબર જે પ્રીમિયમ વાળો હતો 11 જ એમાં જરા જોજો બધા શું લખું છું એ જરા ચેક કરજો વોટ વુડ બી ચેન્જ ઇન યોર આન્સર વોટ વુડ બી ચેન્જ એક જ મિનિટ હું એક બે જણા બહાર રહી ગયા એને અંદર લઈ લઉં આ લોકો બધા હાલતી ગાડીએ ચડી જાય ચેન્જ ઇન યોર આન્સર વોટ વુડ બી ચેન્જ ઇન યોર આન્સર આ ઇન ક્વેશ્ચન નંબર 11 નો ઇફ ઓય લીટા કરો માં ઇફ એક્સ એસ પેડ application in allotment money ne application in ek minute ubari jo hamna aave je karse ne enu naam aavi jase mari paas application in allotment money but
not paid first call money. First અથવા શું તમે કહો છો final call. Final call. હા. But not. આમાં છે પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ. સિક્યુરિટીઝ પ્રીમિયમ. એક મિનિટ. ક્વેશ્ચન તો લખવા દો. What would be change in your answer in question number 11? એટલે કે 10 રૂપિયાનો શેર 2 રૂપિયા પ્રીમિયમે બહાર પાડ્યો તો જેમાં અપલીને અલોટમેન્ટના રૂપિયા મળી ગયા છે પણ ફાઇનલ કોલના રૂપિયા મળ્યા નથી 5 રૂપિયા. તો હવે એની જર્નલ કોઈ મને કહેશો? પ્લીઝ ફિંગર રેઈઝ કરો, પેલું હેન્ડ રેઈઝ કરો, હું કહું ઈ બોલે એટલે ક્લોઝ ન થાય. પ્લીઝ આવડે છે તમને? દેવ તું પછી જવાબ નથી દેતો. દેવ દુધૈયા ફિંગર રેઈઝ કરે છે, બોલ જોઈ. દેવ ફોરમ ને દ્રષ્ટિ તો છે જ પણ સિવાય. દેવ હા તું ચો કરે પછી મુક થઈ જાય છે. ચલો દ્રષ્ટિ તું બોલ. એની જર્નલ સેમાં છે સે કેપિટલ અકાઉન્ટ ડેબિટ. ઉભી રહેજો ભાઈ, બધાને આ પેલા ક્વેશ્ચન સમજાઈ ગયો ને? વોટ વુડ બી ચેન્જ, ટૂંકમાં 12 રૂપિયામાં 12 રૂપિયાનો શેર થતો હતો ને, જો 12 રૂપીસ નો, હું જરાક અહીંયા જવાબ દઈ લખું છું કે 12 રૂપીસ નો શેર થતો હતો ને, એમાં અપલીના છે 2 રૂપીસ અને અલોટમેન્ટ ના 5, આ બે મળી ગયા બરાબર છે આ બંને, એટલે કે 7 જે છે એ મળી ગયા છે. તો હવે આનો જવાબ શું આવે? ક્વેશ્ચન વયો ગયો થોડું, બધું એક સાથે નહીં થાય. ચલો સર બોલું આન્સર. હા બોલો બોલો બોલો. શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ જો બધા 600 શેર્સ એને મલ્ટીપ્લાઈડ બાય 600 મલ્ટીપ્લાઈડ 10 હા 6000 is equal to 6000. સિક્યોરિટીઝ પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ નહીં નહીં આવે. ઈ નહીં આવે. અરે ઓલી વખતે જે પેલા લીધું હો, આજ આપણે અલોટમેન્ટ ના ભરી દીધા છે ને, પ્રીમિયમ અલોટમેન્ટ માં હતું. હા યાર જરો ત્યારે એને બોલવા દે ને, એ બધા જ તૈયાર. જો ત્યારે શું કામ લીધું તું એવરીવન, એટલા માટે લીધું તું સિક્યોરિટી પ્રીમિયમ કે ત્યારે તમે એ ભર્યું નહોતું, હવે તમે એ રૂપિયા ભરી દીધા છે. જો રૂપિયા ભરી દીધા છે તો હવે એનો સિમ્પલ, હવે આમાં તો ખાલી હપ્તાની વાત જ છે. હા કંપની ઘર બેઠા કરશે, કંપનીને મોજે મોજ થઈ ગઈ. આપણે એને કેપિટલ ના રૂપિયા આવી પણ પ્રીમિયમ જઈ મોજ બરાબર છે. તો એટલે ડેબિટ ન, યસ શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ. તો હવે સીધું શું કરું બોલતા તા, એ બોલો. ટુ ટુ ફોરફીટેડ શેર અકાઉન્ટ. હા ફોરફીટેડ, બીજા નહીં છૂટો, કઈ વાંધો નહીં, ફોરફીટેડ શેર્સ એકાઉન્ટ. અચ્છા હવે જપ્ત કર્યા, સાંભળજો પેલા મને બોલવા દેજો. જપ્ત તમે કેટલા કર્યા છે ખબર છે બધાએ? 2 રૂપિયા અરજી એપ્લિકેશન ના અને 5 રૂપિયા અલોટમેન્ટ ના રૂપિયા જપ્ત કર્યા, એ લખી જ નાખું છું. બધા જાગૃત અવસ્થામાં છે ને, 7 લખું છું જપ્તી ના. 5 જ આવે. 5 આવે સર. કેમ 5 આવે? 7 રૂપિયા આ પ્રીમિયમ નો આવે સર. ઓકે મૂળ કિંમત, પ્રીમિયમ કિંમત એ સાંભળો, પ્રીમિયમ ના રૂપિયા કંપનીએ જપ્ત કર્યા છે સર. આપણે પ્રીમિયમ ડેબિટ નથી કર્યું ને. કંપનીએ ફોરફીટેડ પ્રીમિયમ મની, કંપનીએ ફોરફીટેડ સર. પણ એ આપણે છે ને, આપણે જ્યારે એલોટમેન્ટ ની આપણે જરૂર કરીને ત્યારે જે આપણે ક્રેડિટ કરી દીધા હોય ને. યસ એવરીવન ફ્રેન્ડ્સ, જે લોકો છે એ બધા જ, ઇફ પ્રીમિયમ ઇઝ પેઇડ ધેન સિક્યોરિટી પ્રીમિયમ શેલ નોટ બી ડેબિટેડ ઇન ઇન ફોર ફ્યુચર પ્રીમિયમ શેલ નોટ બી કન્સિડર્ડ. ક્યાંકમાં છે ને પ્રીમિયમ લેવાનું નહીં. જો પ્રીમિયમ ના રૂપિયા મળી ગયા છે ને, જે વસ્તુ જિંદગીમાં મળી જાય ને એને ભૂલી જાઓ બરાબર છે. જે મળી જાય એને ભૂલી જાઓ બરાબર છે. આ મૃત્યુજા એવું કહે છે પ્રેમ ઇગ્નોર કરવાનો. પ્રેમ નહીં હો મૃત્યુજા, પ્રેમ ને ઇગ્નોર. પ્રીમિયમ પ્રેમ તો રાખો જિંદગીમાં. તો હા તો પ્રીમિયમ જે છે તમારે આવું યાદ રાખવું કે પ્રીમિયમ
મળી ગયું હોય ને તો એને ઇગ્નોર કરવું, પ્રીમિયમ મળી ગયું હોય તો ઇગ્નોર કરવું, ન મળ્યું હોય ને તો એને યાદ કરવું. એટલે જપતી વખતે 7 રૂપીઝ નહીં આવે, 5 જ આવશે, 7 નહીં 5 જ, કારણ કે 2 રૂપીઝ નું પ્રીમિયમ ઇગ્નોર કરવું, પ્રીમિયમ અમાઉન્ટ ટુ બી ઇગ્નોર્ડ. ઇગ્નોર કરવાની, ઇગ્નોર એટલે કન્સિડર નહીં કરવાનું. અને સાથે જોવો જોઈએ 2 શેર ફાઇનલ કોલ બધા જ, અને ઈ કેટલા રૂપિયા છે, આઈ થિંક 2 રૂપિયા છે, 5 રૂપિયા, એટલે 600 મલ્ટીપ્લાઇડ બાય 5 બાય 3000. જો થઈ ગયા બે છેડા ભેગા, જો ન તો પ્રીમિયમ ડેબિટ કર્યું, ન જપ્તીમાં, ભલે મિત્રો જપ્ત થઈ ગયું છો પ્રીમિયમ ના રૂપિયા, હવે ઈ રૂપિયા પૂરું થઈ ગયું, ધેટ એમાઉન્ટ ઇઝ ઓલરેડી ઓવર, ઉસકો ભૂલ જઈએ. ઠીક હે, તો આ ક્વેશ્ચન પણ આપણો ક્લિયર થઈ ગયો. આ બધા બેઝિક આવા એક્ઝામમાં પૂછાયેલા છે, આ બધા ક્વેશ્ચન 2 માર્કના પૂછાય, આવા 4-1 ક્વેશ્ચન 8 માર્ક, તો તમને રોકડા માર્ક મળી જાય, સાવ ઈઝી. ચલો હવે રાજ્યા ના ક્વેશ્ચન આવ્યા, આપણી પાસે 2 રાજ અહીંયા મીટિંગમાં છે, એમનો ક્વેશ્ચન આવ્યો હવે. મિસ્ટર રાજ હુ વોઝ ધ હોલ્ડર ઓફ 250 પ્રેફરન્સીસ. હમણાં તમને ખબર પડી જશે નમૂના કોણ છે. મિસ્ટર રાજ હુ વોઝ ધ હોલ્ડર ઓફ 250 પ્રેફરન્સીસ ઓફ રૂપીઝ 3 ઇચ, ઓન વિચ રૂપીઝ 75 પર શેર હેઝ બીન કોલ્ડ અપ. એ આવું હાલે પ્રેફરન્સ શેર નું પૂછી અગાય, ઇક્વિટી જોઈ ને કે પ્રેફરન્સ માં આવું જોઈ, પ્રેફરન્સ માં હોય જ ને, પ્રેફરન્સ એ હોય, ઇક્વિટી પ્રેફરન્સ બંને એક જ કહેવાય, ગમે એમાં રૂપિયા આમ જ મંગાવી, હેઝ બીન કોલ્ડ અપ, 75 જ કોલ્ડ અપ કર્યા છો, વુડ નોટ પે હિઝ ડ્યુઝ ઓન અલોટમેન્ટ એન્ડ ફર્સ્ટ કોલ 8 રૂપીઝ 20, ફર્સ્ટ કોલ ઈચ 8 રૂપીઝ 25 પર શેર. જોવો એને શું નો પે કર્યું, વુડ નોટ પે હિઝ ડ્યુ ઓન અલોટમેન્ટ એન્ડ ફર્સ્ટ કોલ. મિત્રો એટલે હશે કેટલા, એપ્લિકેશન વખતે કેટલા હોય, અલોટમેન્ટ વખતે કેટલા હોય, અને ફર્સ્ટ કોલ વખતે કેટલા હોય, કોઈ કહી શકે અપલી ના કેટલા, અલોટમેન્ટ ના કેટલા? ડિરેક્ટર્સ ફોરફીટેડ ધ અબોવ શેર્સ એન્ડ રિસીવ્ડ 150 ઓફ સચ શેર્સ. એ જબ તો 250 કર્યા હતા, 450 તો કેમ 150 જ રિસીવ કર્યા? મન પડે એટલા પ્રોફિટ કરે, 150 ઓફ સચ સોલ્ટ પાઠ્યો, સોલ્ટ ને આપ્યા, જો ટુ મિસ્ટર સોલ્ટ 8 રૂપીઝ 65 પર શેર, paid up is rupees 75 per share, you are required to give journal entries of the above transaction. Mitro ani journal devani che, jo aa meeting puri karu chu, chalo aama patapat boli jao journal haji apni share capital account debit pehla apne koni journal karshu four feature ni review homework ma શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ 1800 750 250 મલ્ટીપ્લાઇડ 75 શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ. અચ્છા બધા શેર 150 મલ્ટીપ્લાઇડ બાય 75. જો પૂરી થઈ જાય તો બીજી મીટિંગ માં આવજો, ભલે 5 મિનિટ માટે પણ આવજો. 250 મલ્ટીપ્લાઇડ બાય 75 કેટલા થશે? 18750 2 4 8 જલ્દી બોલો
250 મલ્ટીપ્લાય 25 એટલે કેટલા થશે 6250 6250 હા બસ હોતા ટુ શેર અલોટમેન્ટ કેટલા ઈ 6250 ઈ 6250 ટુ શેર